साबरकांठाना हिम्मतनगर नजीक आवेला रूपाल कंपाना खेडूते इजरायल टेक्नोलॉजी नी मदद थी 100 एकर जमीन उपर जेटलू उत्पादन लई शकाय तेटलू उत्पादन मात्र 1 एकर जमीन माथी लई नवी सिद्धि हासिल करी शके, जेना पगले समग्र विस्तारना खेडूतो पण हवे इजरायल टेक्नोलॉजी तरफ वळी रह्या छे। समग्र गुजरात में सौप्रथम तेमज सौथी पहेलो इजरायल टेक्नोलॉजी अंतर्गत हळदर नी खेती साबरकांठा हिम्मतनगर नजीक आवेला रूपाल कंपा गामे शुरू करी छे, जेना पगले खेडूतोनी करोड़ोनी आवक थवा पामी छे। खेडूतनी करोड़नी आवक थवा पामी छे। सामान्य रीते वात करवामां आवे तो हळदरनी खेती माटे प्रकाशनी जरूरियात सामान्य रहती होय छे, तेवा समय संजोगोमां रूपाल गामना खेडूते इजरायल टेक्नोलॉजी अंतर्गत 100 एकर जमीनमां होवाथी हळदरने मात्र 1 एकरमां वावीने आवक तेमज उत्पादनमां विशेष सिद्धि हासिल करी छे। आ वात करवामां आवे तो गाभोई विस्तारना रूपाल कंपा गामे खेडूते हळदरनी खेती माटे ग्रीन हाउसनो उपयोग कर्यो छे, जेमां अलग अलग 6 जेटला लेयर बनावी तमाममां हळदर वावीने सामान्य संजोगो 1 एकरमां जेटली हळदरनुं उत्पादन थाय तेना करता खूब ज वधु उत्पादन इजरायल टेक्नोलॉजी अंतर्गत मळी शके छे। आ टेक्नोलॉजी थकी तमाम हाउसमां टपक पद्धति एटले के ड्रीप एरिगेशन नी उपयोग करवामां आवे छे, जेथी ओछा पाणी में वधु उत्पादन मेळवी शकाय छे। आ टेक्नोलॉजी थी पाणी मजूरी वीजळी तेमज जमीननो पण बचाव थाय छे, साथे साथे जेथी पाक पण विशिष्ट स्वरूपे प्राप्त थई शके छे अने बजार किंमत पण अन्य पाक करता सविशेष मळी शके छे। सामान्य रीते 1 एकर जमीनमांथी वधुमां वधु 50-60 टन हळदरનું ઉત્પાદન થાય છે, જ્યારે ઇઝરાયલ ટેકનોલોજીના પગલે 600 ટનથી વધારેનું ઉત્પાદન મેળવી શકાય છે, જેના પગલે 1 એકર જમીનમાંથી 3 કરોડથી વધારે આવક ખેડૂત મેળવી શકે છે। આસપાસના ખેડૂતો પણ હવે રૂપાલ કંપાના ગ્રીન હાઉસની મુલાકાત લઈને ખેતીની આવક વધારવા કામે લાગ્યા છે। સ્થાનિક ખેડૂતોનું માનીએ તો ભારતના પ્રધાનમંત્રીની 2022માં ખેડૂતોની આવક બમણી કરવાનો નિર્ધારને ઇઝરાયલની ટેકનોલોજી થકી પૂર્ણ કરી શકાય તેમ છે। આ એક ઇઝરાયલ ટેકનોલોજીથી હાઈટેક વર્ટિકલ ફાર્મિંગનું ફાર્મિંગ કરવામાં આવ્યું છે, જેમાં હળદરના પાકનું અમે ઉત્પાદન લઈએ છીએ। આ હળદરનું ઉત્પાદન અમે કોન્ટ્રેક્ટ ફાર્મિંગથી કરીએ છીએ, જેમાં 1 એકરે અંદાજે 500-800 ટનનું ઉત્પાદન મળશે, એટલે કે 100 એકરનું ઉત્પાદન અમને 1 એકરમાં મળશે। આની બજાર ભાવની કિંમત જોવા જઈએ તો અંદાજે 3-3.5 કરોડનું ઉત્પાદન મળશે। આગામી સમયમાં વડાપ્રધાનનો જે ઉદ્દેશ્ય છે કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવી, તો આવા કોઈ નવા પ્રોજેક્ટ અને નવી ટેકનોલોજી જો ખેતી કરવામાં આવે તો જરૂર આપણે એમનું સપનું સાકાર કરી શકશું। પરફેક્ટ, રૂપાલ ગામમાં વર્ટિકલ ફાર્મિંગનો નવો પ્રોજેક્ટ આવ્યો છે, ચંદ્રકાંતભાઈ પટેલે લાવ્યા છે। આનાથી ખેડૂતોની આવક બમણી કરવાનું જે સપનું પણ પૂરું થાય એવું છે, અને 100 એકરનું ઉત્પાદન 1 એકરમાં કઈ રીતે થાય એ અહીંયા જાણ્યું જોયું, અને આ 6 ફ્લોર દેખાય છે એટલે 6 ગણું તો થઈ જ જાય, વાવેતર જમીન કરતાં વધારે થઈ શકે તો ઉત્પાદન પણ સારું મળી શકે છે એવું કહેવાનું થાય છે। પણ આના માટે આ પ્રોજેક્ટ કોસ્ટલી છે, તો સરકારશ્રી કંઈ આમાં સબસિડી લોન કંઈ આપે તો આ શક્ય વસ્તુ છે જ, અને આવક બમણી ખેડૂતોને થઈ શકે। આમાં પાણી અને ખર્ચ બાકીનું ઓછું છે એ દેખાય છે એની સામે, અને પ્રોડક્શન પણ સારું, ગ્રોથ પણ સારો છે એ રૂપાલ ગામમાં। આજે આપણે રૂપાલ ગામની અંદર, સાબરકાંઠા જિલ્લાના રૂપાલ ગામની અંદર જે ઇઝરાયલ ટેકનોલોજીથી હળદરની ખેતી થઈ છે તેના વિશેની વાત જાણીએ છીએ। ખેડૂત મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણે ચીલાચાલું ખેતી કરીએ છીએ ત્યારે આપણી ઇન્કમ એટલી બધી નથી વધતી, પરંતુ જ્યારે આપણે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ખેતી કરીએ છીએ ત્યારે આપણે આપણી આવક અનેક ગણી વધારી શકીએ છીએ। હવે આની અંદર જે આપણે વાત કરીએ તો જે આપણે ગ્રીનહાઉસ જે આપણે જાણકાર જ છીએ, આપણે તે પ્રચલિત જ છે, એ ગ્રીનહાઉસની અંદર એટલે કોઈ મલ્ટીલેયર એટલે કે અલગ અલગ લેયર બનાવી અને એની અંદર હળદરની ખેતી કરે છે। જ્યારે આની અંદર હળદરની ખેતી કરતા હોય ત્યારે આપણે જોઈએ કે લગભગ 8-10 ટન જેટલું ઉંગલી અથવા તો એનું જે બિયાણ જતું હોય છે, પરંતુ જ્યારે આવકની વાત કરીએ ત્યારે એટલા જ વિસ્તારમાંથી આપણને લગભગ 400 ટન કરતાં પણ વધુનું ઉત્પાદન થાય છે। હવે જે આ ઉત્પાદન આપણે જોઈએ કે આટલું બધું ઉત્પાદન થાય તો વેચાણ ક્યાં કરવું, તો આપણે જાણીએ છીએ કે હળદર અત્યારે કોરોના જે પરિસ્થિતિ છે એની અંદર બહુ જ અક્ષરીલા છે, સાથે સાથે કોસ્મેટિક અને બીજી જે સૌંદર્ય પ્રસાધનની જે આઇટમ વસ્તુ છે એની અંદર પણ આ હળદર વપરાતી છે, એટલે જે આટલું લાર્જ સ્કેલ પ્રોડક્શન થાય તો એ વપરાઈ જવાનું છે। બીજું કે જ્યારે આપણે આટલા મોટા પાયે ઉત્પાદન કરતા હોય, 60-70 રૂપિયા પણ ઇન્કમ કરીએ તો પણ આપણે 2-3 કરોડ જેટલી 1 એકરમાંથી આવક મેળવી શકીએ છીએ, એટલે કે આપણા જે પ્રધાનમંત્રીનું જે સપનું છે કે ભાઈ 2022 સુધીમાં ખેડૂતની આવક બમણી કરવી, તો એ આવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને જો આપણે ખેતી કરીએ તો આપણે આમાં વધારી શકીએ છીએ। આપણે અત્યારે તો આની અંદર હળદરના પાકનો ઉપયોગ કરીને એનું વાવેતર કર્યું છે, પરંતુ ભવિષ્યમાં
जो खेडूत मित्रों पण पोते संशोधन करता जो है अंदर नवा नवा पाक जो लेवानुं आयोजन करे अने थोड़ा घणा साहस करे तो आ पाक सिवाय पण बीजा पाकोनुं पण आपणे वावेतर करी अने आपणे आवकमां खूब सारो वधारो करी शकीए छीए। कई कई जगह वापरातो होय खेडूत मित्रों खास करीने जोईए तो हळदर छे, आपणे खावा माटे तो एक उपयोग करीए छीए। आज हळदर छे अंदर कुर्कुमिन जो टकावारी है, आपणे जोईए कि कुर्कुमिन एटले एक प्रकारनो एनी अंदर जो एसेन्शियल होय छे एनी टकावारी होय छे, ए एसेन्शियल एनुं प्रमाण वधु होय छे। सामान्य रीते आपणे हळदरमां 3-4% जेटलुं होय छे, ज्यारे एनी अंदर 8-9% जेटलुं कुर्कुमिननुं प्रमाण होय छे। एटले कॉस्मेटिक अथवा तो जे बीजी जे आयुर्वेदिक दवाओ जे बनती होय एवी आयुर्वेदिक दवाओनी अंदर पण आनो उपयोग थतो होय छे। साथे साथे आपणे हळदरनो पाउडर बनाईने आपणे जे रोजिंदा जीवननी अंदर उपयोग करीए छे एनी अंदर पण उपयोग करीए तो पण आपणा शरीर माटे खूब लाभकारक थतुं होय छे। મારું નામ ડીએમ પટેલ, નાયબ બાગાયત નિયામક સાબરકાંઠા તરીકે મારી ફરજ બજાવું છું।